મધ્ય પ્રદેશના ગવર્નર તરીકે પદ મળ્યું છે ત્યારે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો હોય તો સૌ પ્રથમ તો તમને મંતવ્યની તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ગવર્નર તરીકે શું કહેશો? ગવર્નર તરીકે જ્યારે મધ્યપ્રદેશની જવાબદારી મહામાન્ય રાષ્ટ્રપતિજી મને જ્યારે સોંપી છે ત્યારે મધ્યપ્રદેશમાં જે કંઈ ભારતીય જનતા પાર્ટીની ત્યાં સત્તા છે, વિકાસના ઘણા બધા કામો અત્યાર સુધી થતા આવ્યા છે અને આગળનું જે કંઈ ત્યાંની સરકાર મારી પાસે જે કંઈ કામ લાવશે તેમાં પૂરેપૂરો મારો સહયોગ રહેશે. ત્યાંની જનતાની સેવા કરવા માટે જ્યારે મને રાષ્ટ્રપતિજી મૂક્યો છે ત્યારે ચોક્કસ એમને મારી જવાબદારી જે કંઈ છે એ નિભાવવાનો પ્રયત્ન કરીશ. વડાપ્રધાન શ્રી ગૃહમંત્રીશ્રીએ પણ મારા પર જે જવાબદારી મૂકી છે તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાના કાર્યથી એક નાના કાર્યકર્તાથી લઈને ગવર્નર સુધીની સફર કેવી રહેશે? પહેલેથી જ રાષ્ટ્રીય સંસદ સંઘનું સંસદ છું, એના જે કંઈ સંસ્કાર મારામાં જે હતા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના સરકાર સંસ્કાર જે મારી પાસે જે મને મળ્યા એના કારણે આજે હું જે કામ કરતો આવ્યો છું નિષ્ઠાથી અને સમાજની સેવામાં પરોવાયેલો રહ્યો છું એવી રીતે જ આગળની કાર્યવાહી પણ હું કરતો રહીશ અને એનામાં ભગવાન મને સહકાર મારો મળી જાય એ રીતની ભગવાનને પ્રાર્થના કરું છું. છ ટર્મથી ધારાસભ્ય પણ રહ્યા છો, કેબિનેટ મંત્રી પણ રહ્યા છો, શું કહેશો? મારા નસીબમાં બધું લખાયેલી વસ્તુ હતી અને એક પછી એક એ કામગીરી મને જેમ જેમ સોંપાતી ગઈ તે રીતે હું કામ કરતો આવ્યો છું અને એ રીતની જે આ મોટી જવાબદારી પણ એ રીતે હું નિષ્ઠાથી એમાં પરિપૂર્ણ થઈશ એવી મને ભગવાન પર આશા છે. જે હતા મંગુભાઈ પટેલ હતા તેમનું કેવું છે કે મધ્યપ્રદેશના જે કામો છે વિકાસના કામો લઈને અનેક પ્રકારની તે સરકાર સાથે રહીને અનેકના વિકાસના જે કામો છે વિકાસના કામો તે મધ્યપ્રદેશમાં પણ કરશે અને સામાન્ય કાર્યકર્તાથી લઈને ગવર્નર સુધી તેમની સફર તેમના દ્વારા કહેવામાં આવી છે. ઋષેન સર, મંતવ્ય ન્યૂઝ, નવસારી. નમસ્કાર.